వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీస్వామినారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజని జై. కథా సాంభళనారా બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પુર સાતમું તરંગ બીજું. અદ્ભુત વાત આ તરંગમાં આવે છે. સાધન અને કર્મ કરતા ભગવાન શ્રીહરિની આજ્ઞા એ મુખ્ય છે. આવી વાત આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. શ્રી હરિ આયે બજાર પૂરજન ઉભે અપાર દર્શ કરન ઘનશ્યામ કે પૂજા લેઠાર હિ ઠાર. શ્રી હરિ આયે બજાર પૂરજન ઉભે અપાર. એભલ ખાચરના દરબારમાં ભગવાન શ્રીહરિએ અદ્ભુત વાતો કરી, એમના પ્રેમને બિરદાવ્યો, એમની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને અશ્વ ઉપર બિરાજમાન થયા. અપાર પૂરજનો ઘનશ્યામ શ્રીહરિના દર્શન કરવા માટે અને પૂજા કરવા માટે પૂજાપો લઈને ઠેર ઠેર ઊભા રહ્યા હતા. સંતોના અલગ અલગ મંડળ થઈને ઝાંઝને મૃદંગ બજાવીને વસંત, હોરી અને ધુમાર રાગના પ્રેમરસ ભર્યા પદોને ગાતા હતા. દરેક દુકાનને બારણે મોતીના તોરણ બાંધ્યા હતા. અનેક રીતે અપાર શોભા સજાવી હતી. તે શ્રીહરિએ દેખી શ્રીહરિ બજારમાં લોકોને દર્શન આપતા ચાલ્યા જતા હતા. વચ્ચે કેટલીક પૂજાઓનો સ્વીકાર કરી શ્રીહરિ દરબાર જીવા ખાચરના દરબારગઢમાં આવ્યા. એભલ ખાચર અને જીવા ખાચર બંને ભાઈઓ હતા. એભલ ખાચરના દરબાર કરતા જીવા ખાચરનો દરબારગઢ મોટો હતો, એટલે મોટી મેળી કહેવાતી. મહારાજ ત્યાં પધાર્યા. બિલોરી કાચના ઝાડમાં બધા દીવાઓ પ્રગટાવી દીધા હતા. વચ્ચે અનુપમ હિંડોળો બાંધ્યો હતો. દેવો અને ઋષિઓના ભૂપ એવા શ્રીહરિ તે હિંડોળામાં બેઠા. કેસરયુક્ત ચંદનથી મૂર્તિ છવાયેલી હતી. ફૂલહારનો તો કોઈ પાર ન હતો. કેટલાક હાર તો મસ્તક ઉપર પણ પહેરાવેલા હતા અને બંને ભુજાઓ પણ હારથી ભરાયેલી હતી. શ્રીહરિને જ્યારે વધારે પડતા હારનો ભાર લાગે ત્યારે હાર ઉતારીને હિંડોળા ઉપર મૂકી દેતા. કેટલાક હારને તો હિંડોળાની દોરી સાથે બાંધી દેતા અને કેટલાક હારને તો શ્રીહરિ સંતો અને હરિભક્તોને આપતા રહેતા. રાતે અને દિવસે એટલા બધા હાર આવતા તેની શોભા મુખે વર્ણવી શકાતી ન હતી. આપણા પિયુડા મહારાજ છે ને, અમેરિકામાં બહુ ભાગ્યશાળી મહારાજ છે. વેદ પુરુષ ઈશ્વરભાઈ શુક્લ એમણે જ્યારે પ્રતિષ્ઠાનો વિધિ કર્યો, સંપ્રદાયના અતિ પવિત્ર વિદ્વાન છે. લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા, હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા એમના વડવાઓએ કરી છે. એટલે કે પાંચ પેઢીથી આ સંપ્રદાયમાં પુરોહિત કર્મ કરે છે, એટલે સંપ્રદાયના બ્રાહ્મણ કહેવાય. એમની 80-82 વર્ષની ઉંમર છે. આ પ્રતિષ્ઠા થઈ ત્યારે ઈશ્વરભાઈએ કહ્યું કે લગભગ અમેરિકા ના મોટાભાગના મંદિરોની પ્રતિષ્ઠા વિધિ કરવાનું ભગવાને મને સૌભાગ્ય આપ્યું છે. દેશમાં પણ બહુ મંદિરોની કરી છે.
તેમાં આનંદની વાત એ છે કે પ્રતિષ્ઠા થઈ હોય તે જ દિવસથી સોનાના સિંહાસનમાં બેઠા હોય તો મારી જાણ પ્રમાણે એક પીયુડા ઘનશ્યામ મહારાજ છે. સિન્સ ધ બિગિનિંગ ઓફ પ્રતિષ્ઠા મહારાજ હેઝ બીન સીટેડ ઇન ગોલ્ડન થ્રોન, સોનાના સિંહાસનમાં. એક મંદિર છે ત્યાં સંતો છે, આપણા મહારાજના દર્શન કરી ફોન આવે ઘણી વાર. થોડા સમય પહેલાંની વાત છે મારા ઉપર, સ્વામી વાઘા તમે ક્યાં કરાવો છો, અમને કોન્ટેક આપો. મેં કોન્ટેક આપ્યો, એમને ઇન્ડિયા જવાનું હતું. મને વાઘાનો ભાવતાલ પૂછ્યો, મેં વાઘાનો ભાવતાલ કહ્યો ને સ્વામી એકદમ ઉદાસ થઈ ગયા. મેં વાત કરી, સ્વામી કેમ એવું કહો છો, જવા દો ને સ્વામી, અમારે તો અહીંયા સેવા કરવાની, અમને ફિક્સ બજેટ આપ્યું હોય સારામાં સારા અમારા મંદિરના વાઘા 5000ના. મેં કીધું અમારા તો 50000થી શરૂ થાય મહારાજના વાઘા, 60000ના વાઘા, 70000ના વાઘા, સોનાના ઘરેણાની તો વાત જ નહીં કરવાની. હા, મહારાજને સુવર્ણ આપીએ છીએ, સારા વાઘા આપીએ છીએ. પૂજ્યપાદ ગુરુજીનો એક સંકલ્પ છે, ભગવાન માટે ખર્ચ કરતાં ક્યારેય ખચકાવવું નહીં. આપણા માટે ભલે ખર્ચ ન કરીએ, આપણા માટે અડધો રૂપિયો 1000 વાર વિચારીને વાપરીએ, પણ ભગવાનને અર્થે આપવાનું થાય ત્યારે આપણું હૃદય, આપણું દિલ હંમેશા ખુલ્લું હોય. આખો લોયાધામ પરિવાર આપણો એવો છે. આજે અશ્વિન ભગત તમે જુઓ, એક ઝૂંપડીમાં રહી છે, એનું સમર્પણ કેટલું મોટું. તમે લોયાધામ પરિવારના બધા ભક્તો એવા છો. યજ્ઞેશ ભગત, આ સોનાના સિંહાસનની મોટી સેવા એમની છે. એમને જોબ નહોતી ત્યારે સેવા કરી છે. જોબ ચાલુ થઈ ગુરુજી ઇન્ડિયા લોયામાં પતરાવાળા મકાનમાં રહેતા હતા. યજ્ઞેશ ભગત નવું ઘર લેતા નહોતા, ભાડે ઘરમાં રહેતા હતા. કેટલી ગુરુજીએ આજ્ઞા કરી ત્યારે માંડ ઘર લીધું, એ પણ નાનું ઘર લીધું, કારણ કે મારે લોયામાં સારો સંતનિવાસ થાય એમાં સારી સેવા કરવી છે. ગુરુજીને સંતો સારા મકાનમાં રહેવા જાય એ મારી પહેલી પ્રાયોરિટી છે. કેટલું સમર્પણ! આજે જો નિષ્કુળાનંદ સ્વામી હોય અને આજે જો ભક્ત ચિંતામણી ગ્રંથ લખાતો હોય તો આપણા લોયાધામ અમેરિકા, કેનેડા, યુકે, ઇન્ડિયા, આ લોયાધામ પરિવારના એટલા બધા દાખલા આવે ને, આખો પરચા વિભાગ એક લોયાધામનું અલગ કરવું પડે. એક બીજું અમેરિકા મંદિર છે. આપણે કોઈની નિંદા ટીકા નથી કરતા, નામ પણ નથી લેતા, પણ જે સત્ય મેં સાંભળ્યું છે, જાણ્યું છે એટલે કહી શકું. એ મંદિરમાં દાદા ટ્રસ્ટીઓએ, કોઠારીઓએ કાયદો કર્યો છે ભગવાન માટે ફૂલ મગાવવા નહીં, કેમ કે અમેરિકામાં ફૂલનો હાર બહુ મોંઘો પડે, ખબર છે ને તમને. સમરમાં કોઈ હરિભગત લાવે એ ફૂલમાંથી હાર કરવાનો. અમે ભેગા થયેલા વચ્ચે સંતોને, સંતો કહેતા હતા કે સ્વામી સોનાની જેલમાં રહીએ છીએ, ભગવાનની સેવા કરવી હોય ને તો પણ થઈ શકે એવું નથી. હમણાં આપણે સવારની કથામાં સાંભળ્યું નહોતું, કોઠારીને પૂજારી, સાસુ વહુ જેવો મોટો ઝઘડો છે. આપણા મંદિરમાં પ્રતિષ્ઠા થઈ તે દિવસથી ગુરુજીએ કહ્યું એક પણ દિવસ મહારાજ ફૂલના હાર વિના ન રહેવા જોઈએ, સાચા ફૂલ એનો સરસ મજાનો હાર થવો જોઈએ. અને આજે આપણને આનંદ થાય, 4-4 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 4 વર્ષથી પીયુડા ઘનશ્યામ મહારાજ, અક્ષરનિવાસી મામા, એમના ધર્મપત્ની મામી, એમના હાથનો બનાવેલો જ હાર પહેરે છે. ક્યારેક કોઈક સંતો ભક્તો બનાવે, વસ્તુ જુદી છે, બાકી રોજ મામા ધામમાં ગયા ત્યારે પણ આપણે જાણીએ છીએ મામી ફૂલોની માળા પુરવતા હતા અને એમણે સમાચાર સાંભળેલા, તો પણ એમણે આખો હાર પૂરો કર્યો. આપણે વિચારી શકીએ આ લોયાધામમાં કેવા સમર્પણવાળા ભક્તો છે. મને પહેલાં સ્વામીએ કહ્યું, સ્વામી અમારા મંદિરમાં સ્ટ્રિક્ટ આદેશ છે કોઠારીઓનો, ટ્રસ્ટીનો, ભગવાન માટે ખોટો ખર્ચો નહીં કરવાનો, ફૂલનારની વરી શું જરૂર, હાર તો નાખી જ દેવાના હોય ને, ખોટા $10 થોડા બગાડાય. અને આપણા મહારાજ
દરેક સમરમાં આપણે ફૂલના વાઘા મહારાજને પહેરાવીએ છીએ. વાઘા કેટલાના થાય ખબર છે દાદા? સાંભળ્યું છે બિલ? શું 100 ડોલર દાદા? ચાર ઘણા કરો. કહેવાનું શું, આ સમર્પણ છે. આપણા મંદિરમાં આવનારા કોઈ મિલિયનર નથી કે એક્સ્ટ્રા પૈસા પડાવીને ભગવાન માટે આપે એવા નથી. ઘરમાં બચાવીને મંદિરમાં સેવા કરે છે. સંતો માગે છે ને આપે છે એમ નથી, સંતો તો ના પાડે છે અને આપે છે. આનું નામ સમર્પણ. સમર્પણ એ સ્નેહની શરત નથી, સ્નેહનો સ્વભાવ છે. યાદ રાખજો, સમર્પણ એ સ્નેહની શરત નથી, સ્નેહનો સ્વભાવ છે. ડેડિકેશન ઇઝ નોટ કન્ડિશન ઓફ એન એફેક્શન બટ ઇઝ એ નેચર ઓફ એન એફેક્શન. વેર ધેર ઇઝ એફેક્શન ધેર મસ્ટ બી ડેડિકેશન. ઓટોમેટિકલી અ મેન વિલ બી ડેડિકેટેડ. વાય? હી ઇઝ એફેક્ટેડ, રાઈટ? હેઝ ઇમેન્સ લવ. પ્રેમનો સ્વભાવ છે સમર્પણ. સાચો પ્રેમ આવે એટલે ઓટોમેટિક એના વિચાર, એના માટેની ઝંખના, એના માટે કરી છૂટવાની તમન્ના, એના માટે મરી છૂટવાની પણ તમન્ના ઓટોમેટિક જાગે છે. આપણા લોયાધામ પરિવારમાં આપણા અજય ભગત કેવો સરસ બગીચો એણે બનાવ્યો છે. આ તો આપણી જગ્યા નથી અત્યારે, તો પણ કેટલા સરસ ગુલાબના ફૂલ જુઓ તો ખરા. મહારાજ આમ ગુલાબનો હાર જોઈને અત્યારે દબદબો મહારાજનો દેખાય છે ને અલગથી. કહેવાનું શું, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે ભક્તોને એવો પ્રેમ છલકાતો હતો. એના દર્શન આપણે કરવા હોય તો આપણી પાસે આ લોયાધામ પરિવારમાં સ્ત્રી ભક્તો એવા છે, પુરુષ ભક્તો એવા છે, આપણા સંતો એવા છે, આપણા પૂજ્ય ગુરુજી એવા છે. કારણ કે આપણને બધાને મહારાજમાં હેત થયું છે. એટલા બધા હાર હતા, રાતે અને દિવસે એટલા હાર આવતા તેની શોભા મુખથી વર્ણવી શકાતી ન હતી. ફૂલના હારોથી તે સભા એવી દેખાતી જાણો કે મોટી ફૂલની વાડી હોય. કારણ કે હાર આવે એટલે મહારાજ સંતોને પહેરાવે, હરિભક્તોને પહેરાવે, બધાના ગળામાં ફૂલના હાર. ફૂલની વાડી હોય ને આવી શોભા થતી. સંતો ઝાંઝ અને મૃદંગ વગાડીને વસંત, હોરી અને ધુમારના પદ ગાતા હતા. ત્યારે શ્રીહરિએ દરબાર જીવા ખાચર અને મૂળું ખાચર બંને ભાઈઓને બોલાવ્યા, તેમને આખી સત્સંગ સભા બતાવી. શ્રીહરિ બોલ્યા, દરબાર હવે સાંભળજો, જેને મુક્તિ અને મોક્ષ કહેવાય છે તે આ મૂર્તિમાન સત્સંગ સભા છે. જેને મુક્તિ અને મોક્ષ કહેવાય છે તે આ સત્સંગ સભાનું જ, તે આ મૂર્તિમાન સત્સંગ સભા છે. જેને આત્યંતિક મુક્તિ કહેવાય છે તે આ સત્સંગ સભાનું જ નામ છે એમ જાણજો. આ સભાને તમારા હૃદયમાં વસાવી રાખજો. આનાથી લખ 84નું ભટકણ ટળશે, જન્મ ને મરણનું દુઃખ પણ આનાથી નાશ પામશે, અને આ સત્સંગ સભાને લીધે પ્રાણી જમપુરીમાં પડતા બચી જાય છે. આવી સત્સંગ સભાને છોડીને દુનિયાના લોકો ભાંડ ભવાઈને જુએ છે, પરંતુ સંતોને ભાંડ ભવાઈમાં હેત થતું નથી, હરિભક્તો પણ ભાંડ ભવાઈમાં પ્રેમ રાખતા નથી. આવી સત્સંગની રીત છે તેને તમે સમજી રાખજો. આ સભા છે ને, અત્યારે આપણી આ સભા દરરોજ થાય છે ને, કેટલી મોટી સંખ્યામાં હરિભક્તો રોજ સવાર અને સાંજ કથા વાર્તા સાંભળે છે, પ્રેમથી સાંભળે છે, ડાયરી રાખે છે, મંતવ્ય લખે છે, ઘર સભા કરે છે, ઘર સભામાં એ મંતવ્યની ચર્ચાઓ કરે છે. હરિભક્ત, એના દીકરાઓ, એની દીકરીઓ નાની ઉંમર છે છતાં પણ આ કથા સાંભળે છે. નાના દીકરાઓ કેવું સરસ મંતવ્ય લખે છે. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, જાણે ઉગ્યા કોટે ઇન્દુ છે. શ્રીજી મહારાજની કેટલી અદ્ભુત વાત. વાલા ભક્તો લખી રાખજો, યાદ રાખજો, આ સત્સંગ સભા છે એ જ મોક્ષ છે, એ જ મુક્તિ છે,
એનું જ નામ આત્યંતિક કલ્યાણ છે. આ સભાને હૃદયમાં રાખશે ને એનું લખ 84નું ભટકવાનું બંધ, જન્મ મરણ ટળી જશે અને યમપુરીના દુઃખમાંથી પણ મુક્ત થશે. વચનામૃતમાં મહારાજે કેવી સરસ વાત કરી સાંભળો. ગઢપુર અંત્યનું વચનામૃત બીજું. જેવી શ્વેતદ્વીપમાં સભા છે અને જેવી ગોલોક અને વૈકુંઠને વિશે સભા છે અને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું. શ્વેતદ્વીપની સભા, ગોલોકની સભા, વૈકુંઠની સભા, એના કરતાં પણ કઈ સભા વિશેષ? આ સત્સંગીની સભા, જ્યાં સર્વોપરી પુરુષોત્તમ નારાયણ પ્રગટ બિરાજે છે. દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા. કથા સાંભળનારા બધા ભક્તોને એક નાનું નવું હોમવર્ક આપું છું. ઘણીવાર મેં વાત કરી છે, નિષ્કામ સ્વામીએ વાત કરી છે, શ્રીજી સ્વામીએ તો કડવી ટકોરો કરી છે કે તમે કથા સાંભળો છો, આ કથામાંથી થોડું આચમન કરો, એક બે વાત યાદ રાખો છો, સારું કરો છો. સાગરના મૂળ શબ્દો, આધારાનંદ સ્વામીના પ્રસાદીના શબ્દો, મુક્તાનંદ સ્વામીના શ્રીમુખમાંથી પ્રગટ થયેલા શબ્દો, એટલે કે કડી, બે ચાર પાંચ યાદ કરો. બધાને દાદાઓ યાદ છે, થોડી યાદ કરવી પડશે. હા, હું લખીને આપી દઈશ. દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા. મહારાજ બોલે છે, સાચા હરિભક્ત મળવા દુર્લભ છે, તમારા જેવા હરિભક્ત મળવા, વિનયજી યુ આર ઓલ્સો વેરી લક્કી, ગીતા સેઝ ધેટ વન હુમ આઈ કોલ, હુમ આઈ બ્લેસ ઇઝ ઓનલી એબલ ટુ રીચ ટુ મી. દદામી બુદ્ધિ યોગમ તમ એન મામુપ યાંતિ તે, બાય ધ ઇન્ટેલિજન્સ ગીવન બાય મી વન કેન રીચ ટુ મી, વન કેન અન્ડરસ્ટેન્ડ ટુ મી. યુ આર કમિંગ હિયર, ઇટ મીન્સ યુ આર સિલેક્ટેડ બાય મહારાજ. એન ઓર્ડિનરી મેન કેન નોટ એન્ટર હિયર. કેવી અદ્ભુત વાત છે, સાચા હરિભક્ત મળવા દુર્લભમાં દુર્લભ છે, સાચા સંત મળવા અતિ દુર્લભ છે. કારણ શું? સાગરની વાત જુઓ. દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા. શીતલ સંત સભામાં આઈ, પ્રગટ હરિ વિચરત સુખદાયી, પ્રગટ હરિ વિચરત સુખદાયી. જ્યાં સંત સભા છે, જ્યાં સત્સંગ સભા છે, જ્યાં કલ્યાણની વાત થાય એવી સભા છે, ત્યાં કોણ હોય? ત્યાં ભગવાન હોય. જ્યાં ભગવાન હોય એ અક્ષરધામની સભા હોય. એટલે મહારાજ કહે છે, આ સભા શ્વેતદ્વીપની, બદ્રિકાશ્રમની, ગોલોકની અને વૈકુંઠની સભા કરતાં પણ અધિક છે. સાંભળો જે આ વચનામૃતની વાત, સર્વોપરી ભગવાન સ્વામી નારાયણની વાત, ધ્યાનથી સાંભળજો શું મહારાજ બોલે છે. વચનામૃતમાં જુઓ તો ખરા. તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. સોગંધ ખાધા ભગવાન સ્વામિનારાયણે. તે સમ સા સારું ખાવા પડે છે? સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારું સમ ખાવા પડે છે. બોલો. આપણે ભાગ્યશાળી છીએ ખરેખર. હું તો એમ માનું છું કે આપણને આ કળિયુગમાં આજે ચારે બાજુ તમે જુઓ તો ખરા, પાપ વધે છે અને તાપ વધે છે. ઇન્ડિયાથી જેનો ફોન આવે ને દાદા, એટલી ગરમી વધી છે અત્યારે, એટલી ગરમી વધી છે, તાપ વધી રહ્યો છે અને એની સામે પાપ પણ વધી રહ્યું છે.
ભગવાન કે તું પાપ વધાર તો હું તાપ વધારીશ, સમજો છો ને તમે? એક બાજુ તાપ અને બીજી બાજુ પાપ, બંને વધી રહ્યું છે, ત્યારે આપણે કેટલા ભાગ્યશાળી. આમ અંતરમાં શાંતિ થાય, અંતરમાં ટાઢક થાય એવા મહારાજ મળ્યા, એવા સંતો મળ્યા, એવા ભક્તો મળ્યા. મારી તમને નાની જ ટકોર છે, દુનિયાને સુધારનારા બધા નિષ્ફળ ગયા છે, જગતને સુધારવા વાળા બધા નિષ્ફળ ગયા છે, જાતને સુધારવા વાળા બધા સફળ થયા છે. તમારે કયો રસ્તો લેવો છે, સફળતાનો કે નિષ્ફળતાનો? જો સફળ થવું હોય તો જાતને સુધારવાનું શરૂ કરો. તમે સુધરશો આપ ભલા તો જગ ભલા. તમે મહારાજને ગમે એવા ભક્ત બનો. તમારું જીવન, તમારી વાણી, તમારું વર્તન, તમારો વ્યવહાર મહારાજને ગમે એવો થશે ને, એટલે તમારા પરિવારમાં દિવ્યતા આવશે. તમારા પરિવારમાં દિવ્યતા આવશે ને, પછી તમારા મિત્રોમાં, સગા સંબંધી બધામાં આવશે. શરૂઆત આપણાથી થાય છે. હમણાં વાત સાંભળીને, આપણા ઉચ્ચારણથી નહીં, આપણા ઉદાહરણથી ઘણું બધું થાય છે. આપણી વાણી ઓનલી વર્ક્સ 20%, બાકી આપણું ઉદાહરણ, આપણું વર્તન જ 80% કામ કરે છે. જગતને સુધારવું નથી, જાતને સુધારી લઈએ. મહારાજને ગમે એવા થવું છે. મહારાજની છાતી, મોટા પુરુષની છાતી ગજ ગજ ખીલે એવા થવું છે, આવો દ્રઢ સંકલ્પ કરીએ. આ સત્સંગ સભામાં બધું શીખવા મળે. મહારાજ કેવી સરસ વાત કરે છે, જુઓ. સત્સંગ કે રખે રે તહી હરિકુરી જાવ નહીત, સો સત્સંગી જાનના તાબિન નહીં શોભે. જીવા ખાચર અને મૂળું ખાચર દરબારો ને મહારાજ કહે છે, દરબારો સત્સંગની રીત જુદી છે અને જગતની રીત જુદી છે. સત્સંગ કે રખે રે તહી હરિકુરી જાવ નહીત, સો સત્સંગી જાનના તાબિન નહીં શોભે. ભગવાનને રાજી કરવા માટે સત્સંગની રીત જે રાખે છે તેને સત્સંગી જાણવા, અને એ વિના તો સત્સંગી શોભતો નથી. દરેક વાતે સત્સંગીની રીત જુદી હોય. દાદા જુઓ, ખાવાની વાત આવે તો જગતના માણસો ખાય એવું સત્સંગી ખાય? કુસંગીનું ખાવાનું શું હોય અને સત્સંગીનું ખાવાનું શું હોય લિસ્ટ કરવું જોઈએ, જુદું પડી જાય કે નહીં? કપડાની વાત આવે તો કુસંગીના પહેરવાના કપડાં વગેરે, ડોન જેવા કપડાં પહેરે, ટૂંકા કપડાં પહેરે, અભદ્ર કપડાં પહેરે, ગોગલ્સ બોગલ્સ ચડાવે, અને સત્સંગી હોય તો હા, સૌમ્ય વસ્ત્ર હોય, સાત્વિક કપડાં હોય, સ્વચ્છ કપડાં હોય, આ સત્સંગીના વસ્ત્ર. પહેરવેશમાં સત્સંગી જુદા પડી જાય, કુસંગી જુદા પડી જાય. ખાવાની વાત આવે તો કુસંગીનો રસ્તો જુદો, સત્સંગીનો રસ્તો જુદો. બોલવાની વાત આવે તો કુસંગીની વાત વાતમાં ધાક, ધમકી, ડારો આ બધું હોય, પ્રભાવ પાડવાની વાતો હોય, અને સંત અને ભક્ત એની વાણીમાં મૃદુતા, કોમળતા, કલ્યાણની વાત, હિતની વાત, સરળતા, સહજતા હોય કે નહીં? તમે બધા સત્સંગી છો, આટલી વિકતી આપણે બધાએ જાણવી જોઈએ. મહારાજ એમ કહે છે, સત્સંગની રીત રાખે એને સત્સંગી જાણવો. દુનિયામાં અપાર મતપંથ છે, ક્યાંય આપણા સત્સંગના જેવી રીત નથી. આપણા સત્સંગ સિવાયની બીજી બધી રીતો સંસારમાં ભટકાવનારી છે, આ સમજીને દ્રઢ રાખવું. પહેલા જેવો મતપંથમાં તેમના શિષ્ય થઈને રહ્યા હોય, પછી આપણા સત્સંગમાં આવ્યા હોય, તેઓ એ બધાની વાત આપણી આગળ કહે છે. બીજા મતપંથમાં હતા અને અત્યારે સત્સંગમાં આવ્યા, એ બધા વાત કરે છે, એનાથી દેખાય આવે કે જગતના જીવો ક્યાં છે અને આપણે ક્યાં છીએ. આ તો 200 વર્ષ પહેલાંની વાત, અત્યારની તો દાદા કોઈ વાત જ ના થાય. હા, શ્રીજી મહારાજનું સર્વોપરીપણું ખુલ્લી આંખે દેખાય એવું છે, ખુલ્લી આંખે.
આકાશમાં સૂર્ય ઉગે ને આંધળાને પણ અનુભવ થાય એવું સર્વોપરીપણું મહારાજનું અત્યારે ફેલાયું છે. જ્યાં સારા સંતો છે, જ્યાં ધર્મ અને ભક્તિ બે તત્વ બચ્યા છે, ત્યાં બધી જગ્યાએ અત્યારે સર્વોપરી મહારાજની અનુભૂતિ થાય છે. ઘણા બધા સારા સંતો અત્યારે સારું કામ કરે છે, બધાને આપણે વંદન કરીએ. ઘણા બધા સારા ભક્તો અત્યારે પોતાના જીવનને ભગવાન સાથે જોડીને જીવી રહ્યા છે, એમને વંદન કરીએ. હું તમને એટલી જ ટકોર કરું છું, ધ હોલ ઓફ ઓલ રિલિજિયન ઇઝ ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ. પહેલાં ટુ બી ગુડ, પહેલાં આપણે સારા બનીએ અને પછી સારું કરીએ, પહેલાં ભલા થઈએ અને પછી ભલું કરીએ. ધીસ ઇઝ ધ સિક્વન્સ એન્ડ ઓર્ડર. સારા થયા વગર જો સારું કરવા જઈએ ને તો એ પ્રોબ્લેમ. જાજા જેવો આજે આવા છે, પોતાના કાળા કામ ઢાંકવા માટે સારા કામ કરતા હોય છે. આવો દંભ બહુ ફેલાયો છે કળિયુગમાં, એમાં કોઈનું સારું ના થાય. થાય કહેવાય છે ને, ગાયને દોઈને કૂતરીને પાવ તમે, એના જેવું થાય ને પછી તો. એટલા માટે પહેલાં સારા થઈએ પછી સારું કરીએ. દુનિયાના તમામ ધર્મનો આટલો જ સાર છે, પણ એ બધી જગ્યાએ સાર દબાઈ ગયો. ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગમાં ધર્મને પ્રગટ કર્યો, ભક્તિને પ્રગટ કરી, અને પરિણામે ભગવાન પણ પ્રગટ થયા, કલ્યાણ પણ પ્રગટ થયું, સત્સંગ પણ પ્રગટ થયો, મોક્ષ અને આત્યંતિક કલ્યાણ પણ પ્રગટ છે. જુઓ, મામા ધામમાં ગયા ત્યારે ભક્ત ચિંતામણીની આ કડી મામા યાદ કરતા હતા. આ સત્સંગ પ્રગટ છે, મહારાજ પ્રગટ છે, સંત પ્રગટ છે, હરિભક્ત પ્રગટ છે, ધર્મ પ્રગટ છે, ભક્તિ પ્રગટ છે અને કલ્યાણ પણ પ્રગટ છે. માર્ગીઓની બધી રીતને અને કુંડાપંથીઓની રીતને તો તમે જાણો જ છો, તેમનાથી કેટલાનો મોક્ષ થયો? કોઈનો નહીં. સહુ પોતપોતાનામાં મોક્ષ માનીને બેઠા છે, પણ તેમના સાધનનું તો ઠેકાણું નથી. જેટલા સત્શાસ્ત્ર કહેવાય છે તે બધા સાધન કર્યા સિવાય મોક્ષને કહેતા નથી. જે કોઈ પણ વાત કહેવાતી હોય તે બધી સાધન કર્યા વિના સિદ્ધ થતી નથી, અને સાધન સાધનમાં ભેદ તો અનેક છે. બધા સાધનોનો એક સરખો નિર્ધાર હોતો નથી. થોડી અઘરી વાત આવે છે, સાવધાન થઈને સાંભળજો. સત્સંગ કરવાથી મુમુક્ષુને વિવેક પ્રાપ્ત થાય છે. રામચરિત માનસ, શ્રીમદ ભાગવત, બધા શાસ્ત્રોમાં સેમ વાત. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય, બિનુ સત્સંગ વિવેક ન હોય. ભગવાનની કૃપા થાય ત્યારે સત્સંગ મળે, સાધુનો સંગ મળે, સાધુનો સંગ મળે ત્યારે વિવેક જાગે. શ્રીમદ ભાગવત શું કહે છે? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ લભતે મનુજો યદાવે. અનેક જન્મના પુણ્ય જાગે ત્યારે ભગવાનની કૃપા થાય, કૃપા થાય ત્યારે સંતનો સંગ મળે, સંતનો સંગ મળે ત્યારે શું થાય? એટલું સરસ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. મને હમણાં જ યાદ હતું, ભૂલાઈ ગયું દાદા. આવું છે, કેટલું સરસ લખ્યું છે. વિવેક જાગે, શ્રીમદ ભાગવત એમ કહે છે. કેવી રીતે વિવેક જાગે એની આખી સિક્વન્સ બતાવી છે. એટલી સરસ શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વ્યાસે વાત લખી. રામચરિત માનસ એમ કહે છે, સાધુના સંગથી વિવેક મળે છે. શ્રીમદ ભાગવત એમ કહે છે, અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકારાન. બહુ સરસ વાત જતી રહી મગજમાંથી, આવું છે ને મગજમાં. શાસ્ત્રની વાતને સમજવા માટે બહુ ઊંડા ઉતરવું પડે છે. વિવેક કેવી રીતે જાગે છે, જાગે ત્યારે શું કામ કરે છે, ભાગવતમાં એટલું સરસ એનું નિરૂપણ છે.
સાધુના સંગથી, સત્સંગથી વિવેક મળે છે મુમુક્ષુને. અને વિવેક જાગે ત્યારે ખબર પડે શું કરાય શું ન કરાય, શું બોલાય શું ન બોલાય, શું ખવાય શું ન ખવાય. આનું જ નામ વિવેક. આનું નામ શું દાદા? વિવેક. વગર સત્સંગે કંઈ ખબર પડતી નથી. મનુષ્યને પશુની આંખ એક સમાન હોય, બંનેને આંખ જ કહેવાય, પણ પશુ આંખથી ગમે તે જોવે છે, જીભથી ગમે તે ખાય છે. અને માણસ હવે તો પશુ કંટ્રોલમાં છે. અત્યારે કળિયુગમાં પશુ બધા સુધરતા જાય છે અને માણસ વધારે ને વધારે બગડતો જાય છે. બોલો. મનુષ્યને પશુની આંખ એક સમાન હોય છે, પણ તેની વિકૃતિ કરવાના વિવેકમાં ઘણો ભેદ છે. માણસ અને પશુની જીભ અને કાન એક સમાન હોય છે, પણ તેમાં વિવેકથી અનેક ભેદ જણાય છે. તેમજ આપણા શરીરમાં પણ જેટલા અંગ છે તે બધાની ક્રિયાઓ ઘણી ભિન્ન ભિન્ન પ્રકારની છે, તે વિવેકથી દેખાય છે. વિવેક તો સત્સંગ કરવાથી આવે છે. આપણા જે તે અંગો છે તે પણ એકબીજાનું કામ કરી શકતા નથી. કોઈ પણ એક અંગ વિના ચાલે તેમ નથી. તે અંગો એકબીજાના પૂરક છે. આવી દુનિયાની રીત છે અને બધું યોગ્ય સમયે સારું લાગે છે. આ બધાનું યથાયોગ્ય વિવેકરૂપ જ્ઞાન સાચો સત્સંગ કરવાથી આવે છે. જેને નરકમાં જવાનું હોય તેને ભાંડ ભવાઈ કરાવવી, અને જે ભાંડ ભવાઈ કરાવે છે તેને ક્યારેય ભગવાનમાં ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. માટે ભાંડ ભવાઈ નહીં, સત્સંગ કરતા શીખવો. જૂના સમયમાં છે ને ભવાયા બોલાવે, એને રમાડે, વર્ષમાં એકાદ વાર આવું નાટક આવતું. અને હવેના ભવાયા તો કેવા, શું રોજે રોજ ખિસ્સામાં જ બેઠા હોય દાદા ભવાયા. આખી દુનિયા ભવાયાને ખિસ્સામાં લઈને બેઠી છે. જ્યાં જાય ત્યાં ભવાયા જોડે ને જોડે, 24 કલાક 24/7. શું થશે દુનિયાનું વિચાર તો કરો, શું થશે. ઇન્ડિયાના ભક્તો કહેતા હતા સ્વામી એટલી ગરમી પડે છે, એટલી ગરમી પડે છે સ્વામી, રહેવાતું નથી. અમેરિકાનું કંઈક કરો. મેં કીધું અમેરિકા નહીં, હવે તો અક્ષરધામનું કરો કંઈક. આપણને એમ થાય અત્યારે આટલું તાપમાન અપ ગયું છે તો 20 વર્ષ કે 40 વર્ષ પછી શું થશે આ પૃથ્વીનું. અમે નાસામાં ગયા હતા અને યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનો એની સ્પેશિયલ ટૂર લીધી હતી. સ્પેશિયલ ટૂરની અંદર આ પૃથ્વીમાં આવનારા 15 વર્ષમાં મોટામાં મોટા કયા પ્રોબ્લેમ થવાના છે એના 2-3 વિડીયો અમે જોયા હતા. આપણા રૂવાડા ઊભા થઈ જાય. આખી દુનિયાને એટલી મોટી ચિંતા છે કે થોડા સમય પછી આ પૃથ્વી ઉપર પેટ્રોલ માટે નહીં, પાણી માટે યુદ્ધો થશે. 12 વર્ષ પહેલાં મેં લંડનમાં હતા. આસિદ ભગત, આ વિદેશના દેશો કેટલા ડાયા છે. 12 વર્ષ પહેલાં અમે લંડનમાં હતા, ઈસ્ટ લંડન મંદિરમાં હતા. ત્યાં સાંજે ત્યાંના પ્રેસિડેન્ટ સામજીભાઈએ કહ્યું કે સ્વામી, આજે આપણા મંદિરમાં બ્રિટિશરો આવવાના છે ને એક પ્રોગ્રામ કરવાના છે, તમને વાંધો નથી ને? મેં કીધું વાંધો નહીં, શેનો પ્રોગ્રામ છે? કે વધતી જતી વોટર ક્રાઇસિસ છે એના માટે અવેરનેસ એ લોકો લાવવાના છે. 12 વર્ષ પહેલાં અમે મંદિરમાં હતા. લગભગ 3-4 બ્રિટિશરો આવ્યા પ્રેઝન્ટેશન લઈને, અને એ આખી સભાને સમજાવતા હતા કે તમે લોકો પાણીને ખૂબ સાચવો, જાળવો, બચાવો, બને એટલું ઓછું, નળથી બગાડો નહીં, બીજી રીતે બગાડો નહીં, કોઈ પણ રીતે બગાડો નહીં. પાણીનું એક ટીપું પણ કિંમતી છે, યાદ રાખજો. એ લોકો જે વાત કરતા હતા ને ત્યારે એમ લાગે 12 વર્ષ પહેલાં, પણ આ લોકો કેટલા એડવાન્સ છે. અને આપણા લોકો આટલું સાંભળે છે ને દાદા, તો ડોલ્યોનો ડોલો, જેને પાણી મળી ગયું ને એ તો પૂરું કરી નાખે. માટે એક બાજુ પાપ અને બીજી બાજુ તાપ બંને વધી રહ્યા છે. હવે આપણે બચવું હોય તો એક જ માર્ગ છે. કયો માર્ગ? સત્સંગ. સત્સંગ કરી, ભજન કરી, મહારાજને રાજી કરી લઈએ. અધિક માસ ચાલે છે. આપણા લોયાધામ પરિવારના ભક્તો ખૂબ સારું વિશેષ ભજન કરી રહ્યા છે. કરજો, જેટલું વધારે થાય એટલું ભજન કરજો. એમાં સુખ છે, એમાં શાંતિ છે, એમાં કલ્યાણ છે. બાકી ક્યાંય હવે તાપ ને પાપ સિવાય કશું બચ્યું નથી. કેવી સરસ મહારાજ વાત કરે, જુઓ. સાધુ થઈને ધન અને સ્ત્રીને રાખે
તેવાની જે સેવા કરે તે પણ જમપુરીનો માર ખાવાના, એ સાધુ જ નથી. સ્ત્રીને ધન રાખે સાધુ કહેવાય? અને જે સાધુ ધન અને સ્ત્રીને સેવે છે તે સંત જ નથી. જે સત્સંગી થાય છે, દારૂ માંસ ચોરી વ્યભિચાર ચારને કરતો નથી. માંસ મદિરા ચોરી વ્યભિચારા, માંસ મદિરા ચોરી વ્યભિચારા, સત્સંગી હોઈ ન કરત કોવારા. સ્વામી નારાયણ ભજન સો કરહી, કુટુંબ સહિત સો ભવ જલ તરહી, કુટુંબ સહિત સો ભવ જલ તરહી. ક્યાં અદ્ભુત લિખા હે. જે સત્સંગી થાય છે, દારૂ માંસ ચોરી અને વ્યભિચાર આ ચાર પાપ છોડી દે છે અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે, આટલું કરે છે ને, કુટુંબ સહિત સો ભવજલ તરહી, કુટુંબ પરિવાર સાથે આ સંસારરૂપી સાગરને તરીને મહારાજની મૂર્તિના મહાસુખને પામે છે. લો, સત્સંગ કરી કે છપાઈ જાવે, અધર્મતા પર જોર કરાવે. સત્સંગી થઈને વ્યસનોથી દૂષણથી દબાઈ જાય છે તો એના ઉપર અધર્મનું જોર વધવા લાગે છે, અને અધર્મનું જોર વધે પછી નિયમનું ઠેકાણું રહેતું નથી અને છેવટે છાની રીતે પાપ કરવા લાગી જાય. શું પાપ શરૂ થાય? પહેલાં ગાળિયા વિનાનું દૂધ પીવે, પછી પાણી પીવે, વ્યસનોમાં તત્પર થઈ જાય, પછી અભક્ષ્યનું ભક્ષણ કરે, અપેયનું પાન કરે. આ બધા કુલક્ષણ આવે છે. કેનામાં આવે છે દાદા? એક દિવસમાં બધા કુલક્ષણ કોઈમાં નથી આવતા. સૌથી પહેલું વ્યસનથી દબાઈ જાય. ડોંગરેજી મહારાજની એક વાત મને એટલી બધી ગમે, એટલી બધી ગમે. દાદા એમ કહે, ધર્મમાં પ્રવૃત્તિ થવી સરળ છે, અધર્મથી નિવૃત્તિ થવી ઘણી કઠણ છે. ઉપદેશે કરીને ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકે છે, પણ કેવળ ઉપદેશ કરીને અધર્મથી નિવૃત્તિ નથી થતી. એ તો અંતરમાંથી જાગૃતિ થાય ને, આત્મજાગૃતિ થાય ને, તો જ અધર્મમાંથી જીવ પાછો વળે છે. પાપ છોડવું ને આ પૃથ્વીમાં અઘરામ અઘરું છે, અને આજે આખી દુનિયા પાપના રવાડે ચડી છે. આખી દુનિયા ખોટું જોતા, ખોટું બોલતા, ખોટું કરતા કોને ખચકાટ થાય છે? થોડું તો તપાસો, કોને ખચકાટ થાય છે? સત્સંગમાં છે એ થોડું ઘણું ડરે છે, મને આનંદ થાય. આપણા લોયાધામ પરિવારમાં દાદા બે ચાર દિવસે કોઈકનો કોઈકનો ફોન આવે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, મારાથી આ ખવાઈ ગયું, મારાથી આ જોવાઈ ગયું, મારાથી આ મરાઈ ગયું. આપણને એમ થાય, ચાલો કોઈક તો એવા છે હજી વિરલાઓ કે જેને પાપ કરતા ડર લાગે છે, કર્યા પછી પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા થાય છે. મેં કહ્યું હતું ને, મનુષ્ય માત્ર, ભૂલને પાત્ર. ભૂલ થાય પણ ભૂલ કરવાની આદત પડી ગઈ ને તો ભગવાન માફ નહીં કરે. ભૂલને ભગવાન માફ કરશે, ભૂલ કરવાની આદતને ભગવાન માફ નથી કરવાના. માટે ભૂલ થાય તો તુરંત ભગવાનને પ્રાર્થના કરીએ, પશ્ચાતાપ થાય અને પ્રાયશ્ચિત કરીએ. આ ત્રણ પગથિયા તમે શીખી જાઓ, તમારા નાના બાળકોને નિખાલસ ભાવે શીખવાડો. તમારો બાળક, દીકરો દીકરી તમારી પાસે ખુલ્લા દિલે કોઈ પણ વાત કરી શકવો જોઈએ. આટલું તમે રાખશો ને તમારા ઘરમાં પ્રોબ્લેમ નહીં થાય. કેવી સરસ આ બધી વાતો છે. જુઓ, સીધો કોઈનો વિનાશ નથી થતો. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, સાત વાર ભગવાન બચવાની તક આપે છે. સાત વાર ધ્યાયતો વિષયાન પુંસઃ, સંગસ્તે સુપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહઃ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. જો માણસ એકાદ પગથી અટકી જાય ને તો પણ વિનાશથી બચી શકે છે. એવા હરિભક્ત મુખથી સ્વામિનારાયણનું ભજન કરે, પ્રેમથી સંતોની સેવા કરે, પણ સદાચાર વિના તો તેને ગુણબુદ્ધિવાળા કહેવાય. ભજન કરતા હોય, બધું કરતા હોય, સેવા કરતા હોય,
દાન ધર્માદો કરતા હોય, સદાચાર જો નથી તો એને હરિભગત ન કહેવાય, ગુણ બુદ્ધિવાળા કહેવાય. તે સમયે ત્યાં બુઢા ધાદલ નામે કાઠી દરબાર બેઠા હતા. હવે સાંભળજો, પ્રસંગ થોડો ચેન્જ થાય છે. બુઢા ધાદલ બેઠા હતા, તે દરબાર જીવા ખાચરના સાળા હતા, ઘણા બુદ્ધિશાળી હતા, સ્વયં સત્સંગી હોય એવો દેખાવ કરતા હતા. દેખાવનો અર્થ શું થયો? માહિતી બધું કેવું હતું? પોકળ હતું. તેણે બંને હાથ જોડીને શ્રીહરિને કહ્યું, હવે એ પ્રશ્ન પૂછે છે, સાંભળજો. હું ઘણીવાર કથામાં વાત કરું છું, દાદા દુનિયાની દરેક વાતમાં એવરી કોઈન હેઝ ટુ ફેજીસ. દરેક વાતમાં તમે કોઈકને પ્રશ્ન પૂછો ને એ સારી વાત છે, પણ તર્ક કરો ને એ સારી વાત નથી. આપણે બે જણા બેઠા હોય ને સંવાદ થાય ગમે તેવો એ સાચો છે, પણ જો વિવાદ થાય ને સંવાદ થાય એનું પરિણામ સારું આવે, વિવાદ થાય એનું પરિણામ ખરાબ આવે. સંવાદ હોય એમાં કંઈક જાણવાની મેળવવાની જિજ્ઞાસા હોય, વિવાદ હોય એમાં એકબીજાને ખોટા કરવાના આક્ષેપો હોય. સમજો છો ને તમે? તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. બુઢા ધાધલ હાથ જોડીને પ્રશ્ન પૂછે છે. હવે એનો હાથ જોડવાનો પણ દંભ છે, હરિભગત જેવા દેખાય છે એ પણ દંભ છે, મહારાજની સભામાં બેઠા છે એ પણ દંભ ને ઢોંગ છે. પ્રશ્ન જો કેવો પૂછે છે, આ એટલો ખળ માણસ છે. હાથ જોડીને કહ્યું, મહારાજ તમે કહ્યું સાધન કર્યા સિવાય મોક્ષ થતો નથી, અને તેના સામા પક્ષે જૈનો શ્રાવકો એવું કહે છે તપ કર્યા વિના મોક્ષ થતો નથી. આપના કહ્યા મુજબ સાધન કરીને મોક્ષ પ્રાપ્ત કરવો અને જૈનોના કહ્યા પ્રમાણે તપ કરીને મોક્ષ મેળવો એ પ્રશ્ન છે. તો હવે તપ કરીને મોક્ષ મળતો હોય કે સાધન કરીને મોક્ષ મળતો હોય તો પછી ભગવાનની જરૂર શું? એમાં ભગવાનની શું વિશેષતા? મોક્ષ તો સાધનથી મળી જ જવાનો છે, તપ કરવાથી મળી જ જવાનો છે, તો આમાં ભગવાનનો પ્રતાપ કંઈ દેખાતો નથી. ભગવાનનો છેદ ઉડાડી દીધો, ઉલટાની હરિ કરતાં સાધનમાં મોટાઈ આવી ગઈ. અને મહારાજ આ વાત તો કેવી છે, સંત અને હરિભક્ત બધાને દેખાય આવી એવી છે. જો ભગવાનના પ્રતાપથી જીવનો મોક્ષ થતો હોય તો કેવી રીતે થાય મને સ્પષ્ટ કરી બતાવો. સામે ભગવાન બેઠા છે અને ભગવાનનો છેદ ઉડાડ્યો, અને મારા મનમાં મેં નિશ્ચય કર્યો છે કે ભગવાન સિવાય આ પ્રશ્નનો ઉત્તર બીજો કોઈ નહીં કરી શકે. એટલે ભગવાનને ચેલેન્જ કરી એણે, શું કહ્યું? ત્યારે શ્રીહરિએ કહ્યું, મહારાજ એટલા બધા ગુસ્સામાં આવી ગયા છે, સાંભળો દરબાર, જો તમારા પ્રશ્નનો ઉત્તર અમે કરીએ તો અમે ભગવાન, અને ન કરીએ તો ભગવાન નહીં, એમને તમે એમ જ કહેવા માગો છો ને? એવું તમારી બોલી ઉપરથી સિદ્ધ થાય છે. તમે સત્સંગી કેવા થયા છો? તમારો સત્સંગ તો ઉપલક લાગે છે. તમે અમારા સ્વરૂપનો નિશ્ચય કેવો કર્યો છે? તમે સંતોને અને હરિભક્તોને પણ તમારા જેવા નાસ્તિક જ માન્યા છે ને? તમારા જેવો ખળ અમે કોઈ જોયો જ નથી. આ સંત સભામાં બેસવાનું અને આવી નાસ્તિકતા રાખવાની? જે માણસ વગર વિચારે શંકાઓ કરે છે તેને તો અમે શાપિત બુદ્ધિવાળો કહીએ છીએ. ભગવાનને ભગવાન તરીકે જાણે, પણ જો તેને ભગવાનનો વિશ્વાસ ન હોય તો બીજાને શું સમાસ કરશે? કેમ જે પોતાની જેવી સમજણ હોય તેવું બીજાને સમજાવે છે. તીવ્ર ઝેર હોય, રતિભાર પણ જો એનો સ્પર્શ કોઈ કરે ને તો પણ સ્પર્શ કરનારનું મોત ઉપજાવે, એટલે તેનો દૂરથી ત્યાગ કરવો, તે જ કુશળ અને ક્ષેમ રહી શકે. તમારી અંદર પડેલી નાસ્તિકતા તો ઝેર જેવી કાતિલ છે, ઝેર અડે ને તો પણ કોઈને મારી નાખે. મહારાજને થયું, ચાલો પ્રશ્ન પૂછ્યો જવાબ તો આપીએ. તમે જેટલા સંતોને સત્સંગીઓ છો તેઓ બધા અત્યારે જ તે પ્રશ્નનો ઉત્તર આપો. મહારાજે ના આપ્યો. એણે શું કીધું? મહારાજ આ વાત તો એવી છે કે બધા સંતોને હરિભક્તોને ખબર જ પડી જાય, આમાં કંઈ મારે કેવું પડે એવું નથી. કે કલ્યાણ તો સાધનથી થાય છે, કલ્યાણ તો તપથી થાય છે, તો ભગવાનની જરૂરત પછી ક્યાં છે? એટલે મહારાજે પણ કેવું સરસ કર્યું, મહારાજ કે સંતો તમે જ આનો જવાબ આપો, હરિભક્તો તમે શું વિચારો છો? બોલો તમારી પાસે શું વિચાર છે, ભગવાનની જરૂર ખરી કે નહીં? જરૂર તો કેટલી જરૂર? એકડા વગર મીંડાની કિંમત થાય?
ગોડ ડઝ એક્ઝિસ્ટ નામનો એક આર્ટિકલ કેટલો સરસ કોઈએ લખ્યો છે. હવે તો જો કે વિજ્ઞાન ભગવાનથી એટલું બધું નજીક આવી રહ્યું છે, એટલું બધું નજીક આવી રહ્યું છે. સાયન્સના ખાલી ઉદાહરણ જો આપવામાં આવે ને તો ભગવાન એકદમ આપણી આંખની સામે પ્રગટ થઈ જાય એટલા બધા ઉદાહરણો મેં વાંચ્યા છે. પણ તેમ છતાં એ વસ્તુ દરેકના મનમાં સમજવી બહુ અઘરી છે. આપણું મંતવ્ય હતું ને, સત્યમાં પ્રતીતિ આવતી નથી, આ પહેલી ભૂલ, અને અસત્યમાં તુરંત પ્રતીતિ આવી જાય છે, બીજી મોટી ભૂલ. ભગવાન સાચા છે, સુખરૂપ છે, સંતો ભક્તો સાચા છે, એમાં જલ્દી ભાવ પ્રેમ થતો નથી, આ પહેલી ભૂલ. જગત ખોટું છે, દુઃખરૂપ છે, જગતના મવાલી વ્યસની ફેસની માણસો એ પણ દુઃખરૂપ છે, તેમ છતાં એમાં હેત થઈ જાય છે, સારા લાગે છે, આ બધાની બીજી મોટી ભૂલ છે. સંતોને કહ્યું, ભક્તોને કહ્યું, આ બુઢા ધાધલનો પ્રશ્ન તો બ્રહ્માસ્ત્ર જેવો છે, સમગ્ર બ્રહ્માંડનો પ્રલય કરી નાખશે સંતો. મહારાજ બોલ્યા, જો આખા બ્રહ્માંડનો પ્રલય કરશે, સત્સંગનો પ્રલય કરી નાખશે, બોલો સંતો, આને તો ભગવાનનો છેદ ઉડાડ્યો. વેદ શાસ્ત્રો પુરાણો જેટલા અવતાર છે, સમગ્ર મોટા મોટા મુનિઓ, તે બધાનો મોક્ષ કર્મથી જ થાય છે, એમાં બુદ્ધા ઢાધલે ઠરાવી દીધું રો. ત્યારે સંતોએ કહ્યું, મહારાજ અમે તો આપના આજ્ઞા વચનને જ સાધન માનીએ છીએ. મહારાજ સાધનની ચોક્કસ જરૂર છે, પણ કયા સાધન? ભગવાને જે બતાવ્યા છે ને એ સાધન કરવાથી કલ્યાણ થાય, પોતાની મેળે સાધન કરે એનાથી કલ્યાણ ન થાય. દાદા બહુ સમજવા જેવી આ વાત છે, નથી લાગતી તમને? દુનિયાની દરેક આ ભૌતિક દુનિયામાં પણ એવું છે, તમારે અમેરિકા આવવું હોય અને તમે યુરોપના વિઝાની ગમે એટલી તમારી મેળે તૈયારી કરો તો ચાલે, તમારે મેડિકલમાં જવું હોય અને તમે એન્જિનિયરિંગ લાઇનની ગમે એટલી તૈયારી કરો ચાલે, તે કોલેજમાં મહેનત તમારે કરવાની છે, પણ તે કોલેજના જે તે મુખ્ય બંધારણ દ્વારા વ્યક્તિ દ્વારા નક્કી થયું હોય તેવી રીતની તૈયારી કરો ત્યારે તમે એમાં એન્ટર થઈ શકો છો, ત્યારે તમે એ વસ્તુ સુધી પહોંચી શકો છો. સાધન ચોક્કસ મહાન છે, પણ એ કયું સાધન? ભગવાને બતાવેલું સાધન. કેવી સરસ સંતોએ વાત કરી, સાધનને પણ ખોટા ન કર્યા, ભગવાનને પણ ખોટા ન કર્યા. અને દુનિયાના નાસ્તિક માણસો શું કરે, કાં ભગવાનને ખોટા કરી નાખે ને કાં સાધનને ખોટા કરી નાખે. મેં ઘણી વાર વાત કરી હતી ને, જે બીજાનું ખંડન કરવા જાય છે એ બધા માણસો અંતે ખંડિત થાય છે. સાધન પણ જરૂરી છે, ભગવાન પણ જરૂરી છે, પણ સાધન કરતાં ભગવાન મહાન છે. સાધન 100% કોઈથી થતા નથી, થોડા ઘણા થાય, અંતે ભગવાનની કૃપા થાય, કૃપાથી ભગવાન સાધન ઓછા હોય તો પણ દયાએ કરીને જીવનું કલ્યાણ કરે છે. અમે આપના આજ્ઞા વચનને સાધન માનીએ છીએ અને તેને જ અધિક જાણીને કરીએ છીએ. આપ જેવું વચન કહો તે જ અમારે માટે શ્રેષ્ઠ સાધન છે. કેમ જે અમારે તો બિરબલ જેવું છે, બાદશાહને રીંગણા ગમ્યા, બિરબલે વખાણ્યા. બાદશાહે કહ્યું, હમણાં વખાણતા હતા ને હવે કેમ નિંદો છો? ત્યારે બિરબલે કહ્યું, અમે તો તમારા દાસ છીએ, રીંગણાના દાસ અમે નથી. તેમને ગમ્યું તો અમને ગમ્યું, અને તમને ના ગમ્યું તો અમને પણ ના ગમ્યું. એમ હે શ્રીહરિ, અમે આપને જે પ્રિય છે તે અમને પ્રિય છે, અને આપને જે નથી પ્રિય એ અમને પણ નથી પ્રિય. અમને આપનામાં કોઈ સંશય જ નથી, જેમ આપની મરજી હોય તેમ વચનમાં રાખો. પરંતુ અમે ધન અને સ્ત્રીનો જે ત્યાગ કર્યો છે તે આપના વચનનો અમે ત્યાગ કરશું નહીં. આપની આજ્ઞાથી અમે ધન અને સ્ત્રી એનો ત્યાગ કર્યો છે, એટલે કે એ સાધન અમે સ્વીકાર્યું છે. હવે એ સાધનને અમે એવું પકડી રાખશું, એવું પકડી રાખશું, તમારી આજ્ઞાથી અમે પકડ્યું છે, તમે કહ્યું છે, એટલા માટે માટે અમે સાધનમાં ક્યારેય ઊણા નહીં ઉતરીએ. તમારી આજ્ઞા એ મારા માટે શ્રેષ્ઠ સાધન છે, તમારાથી મહાન બીજી કોઈ વસ્તુ નથી. આપણે ત્યાં ઇતિહાસમાં ઘણી બધી વાતો છે. સાધન અને સાધ્ય એનો તફાવત થોડો સમજી લેવો જોઈએ. અત્યારે આખી દુનિયા સાધન પ્રધાન થતી જાય છે, સાધ્ય ચૂકાતું જાય છે દરેક બાબતમાં. મટીરિયાલિઝમનો અર્થ જ છે, ભૌતિકવાદનો અર્થ જ છે. વસ્તુ માણસ માટે હતી, હવે ઉલટું થઈ ગયું, માણસ
વસ્તુ માટે થઈ ગયો છે. આટલું બધું ઉલટું અત્યારે થઈ રહ્યું છે. હા, અત્યારે હ્યુમન રાઇટ્સ છે થોડા ઘણા દેશોમાં, લોકશાહી છે પૃથ્વી ઉપર, સારા સંતો ભક્તો બહુ ભજન કરી રહ્યા છે, એના પ્રતાપે અત્યારે પૃથ્વી ઉપર વાતાવરણ સારું છે. તમે ઇતિહાસ ઓછો વાંચતા હશો, અમારે તો વાંચન વધારે. 1000 વર્ષ પહેલાં, અરે 500-700 વર્ષ પહેલાં, 1000 ક્યાં વાત કરો, 500-700 વર્ષ પહેલાં ઈદી અમીનનો ઇતિહાસ વાંચો તમે, ઇથોપિયાના હેલે સેલાસીએનો ઇતિહાસ વાંચો, કેવી રીતે માણસો મારતો એ. ઈદી અમીન તો હમણાં સુધીની વાત છે ને, અમે યુગાન્ડા ગયા છીએ, હરિભક્તોએ ફાર્મમાં અમને લઈ ગયા હતા, અરે અમે પ્રિઝન આઇલેન્ડ ઝાંઝીબારની અંદર જોવા ગયા હતા. તમે આજે જુઓ ને તમે રડી પડો, 4 દિવસ ખાવાનું ન ભાવે. કેવી રીતે નરસંહાર આ પૃથ્વી ઉપર થયા છે, કેવી રીતે માણસોની કતલેઆમ થઈ છે. અત્યારે હ્યુમન રાઇટ્સ છે પૃથ્વી ઉપર, ઘણું બધું ભજન થઈ રહ્યું છે, ઘણા બધા સાત્વિક સંતો ભક્તો છે, એના પ્રતાપે આ પૃથ્વી ઉપર શાંતિ ફરીવાર આવી છે. વચ્ચે જતી રહી હતી, બહુ ઓછી થઈ ગઈ હતી. યુનોની સ્થાપના થઈ, બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, એટલે સમજો ને કે 70-80-90 વર્ષનો જ ઇતિહાસ. હજી 70 વર્ષ પહેલાં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા. ટ્રેન ટુ પાકિસ્તાન, બરાબર, ખુશવાહનું પુસ્તક તમે જુઓ કેવી રીતે માણસો, આખી ટ્રેનોની ટ્રેનો માણસોને કાપી કાપીને મોકલવામાં આવતી હતી. ઓછા માણસો નથી મર્યા પૃથ્વી ઉપર, દરિયો ભરાઈને એટલું લોહી આ પૃથ્વી ઉપર માણસનું વહ્યું છે, માણસે જ વહાવ્યું છે. ડાયા માણસોએ ભેગા થઈ યુનોની સ્થાપના કરી, 70 વર્ષ થયા, એટલો જ શાંતિનો સમય છે. ડૉક્ટર આઈકે વીજળીવાળા મુસ્લિમ છે પોતે, પણ એક અતિ સજ્જન સદાચારી ડૉક્ટર, એનો લખેલો એક આર્ટિકલ, આપણે ભાગ્યશાળી. અત્યારના સમયમાં જે કોઈ જન્મ્યા ને, આજથી 100 વર્ષ પહેલાં જે જન્મ્યા હતા ને, એ લોકો કેવી રીતે જન્મ્યા છે. પૃથ્વીમાં સુવિધા ઓછી હતી, આતંક વધારે હતો, દુઃખ ચારે બાજુ હતું. 500 વર્ષ 1000 વર્ષની વાત તો બહુ જૂની થઈ, 100 વર્ષ જૂનો ઇતિહાસ તમને કહું લો. આ અત્યારના લેખકો જે સારા સારા લેખક છે એની વાત કરું છું. એટલા માટે હંમેશા જાજુ ભજન કરીએ, એમાં આપણું પણ રૂડું છે, બીજાનું પણ રૂડું છે. ભજન કરવાથી બુદ્ધિ નિર્મળ થાય, બુદ્ધિ નિર્મળ થાય તો વિચાર સારા આવે, વિચાર સારા આવે તો કર્મ સારા થાય. એક માણસ પણ સારું કામ કરે ને, એની અસર 1000 માણસ સુધી પહોંચે છે. સારી વાત કરનારા ઘણા છે, સારા કામ કરનારા ઓછા છે, આપણે આટલું જ કરવું છે. એટલે સંતોએ કેવી સરસ વાત કરી, મહારાજ અમે તો તમારી આજ્ઞાને સર્વોપરી માનીએ છીએ, સાધન માનીએ છીએ, તમારી જે આજ્ઞા એ અમારા માટે શ્રેષ્ઠ છે, તમારી આજ્ઞાથી જ કલ્યાણ છે. સાધનમાં કલ્યાણ નથી, કયું સાધન, તમારી આજ્ઞારૂપી સાધન એમાં કલ્યાણ છે. સંતોની આવી વાત સાંભળી મહારાજ રાજી થયા. હજી આ પ્રસંગ ચાલે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂર્વમાં અન્ય સાધન તથા કર્મની અપેક્ષાએ શ્રીહરિના આજ્ઞા વચનને સંતોએ મુખ્ય માન્યા, એ નામે બીજો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. કાલે